સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજે એક વૃક્ષ માર્કે નામ અંતર્ગત 10,000 થી વધારે વૃક્ષો રોપાયા હતા, તેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં થઈ રહેલા વૃક્ષારોપણને આગામી સમયમાં કામગીરી કરાવી હતી. બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે, ત્યારે રાજ્યભરમાં એક વૃક્ષ માકે નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી મુહિમ હવે રંગ લાવી રહી છે. ત્યારે 6 જૂનથી પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ માકે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી હતી, જે અંતર્ગત આજે અરવલ્લીની ગિરિમાળામાં આવેલા આધ્યાત્મિક અનુભવ આપનાર શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે 10,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને ઈડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ અધ્યક્ષની હાજરીમાં વૃક્ષારોપણ હાથ ધરાયું હતું. આ તબક્કે ઈડર સારામાં સારા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે બોલતા કેબિનેટ મંત્રી મોરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કે પાયાની જરૂરિયાત છે, ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મુહિમને મહત્વનું સ્થાન અપાઈ રહ્યું છે, જે આગામી સમયમાં ફાયર કામ બને તો નવાય નહીં. સાથોસાથ આજે 10,000 થી વધારે વૃક્ષો ઈડનના આધ્યાત્મિક કેન્દ્ર સમાજ રાજચંદ્ર ખાતે વવાયા છે, જે આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે અત્યંત મહત્વ સ્વરૂપ બની રહેશે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. એક પેડ માકે નામ તો બહાર આવે તેમનો કાર્યક્રમનું આયોજન અરવલ્લી ગિરિમાળામાં ઈડરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્ર જેની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એકસાથે 10,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે વાવેતર કરી. કેબિનેટ મંત્રી મોરુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે ઈડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌ પૂજન કરી ગૌ સેવાની પ્રવૃત્તિઓ નિહાળી હતી. કેબિનેટ મંત્રી મોરુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે ઈડર પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગૌ પૂજન કરી ગૌ સેવાની પ્રવૃત્તિઓ નિહાળી હતી. અત્યાધુનિક પશુ ચિકિત્સાલયની મુલાકાત લઈ સંચાલકો તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યા હતા. કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મોરુભાઈ બેરા તથા રાજ્ય કક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લાના ઈડર મુકામે આવેલી પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લઈ ગાયોને ગોળ ખવડાવી ગૌ પૂજન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ અહીં ચાલતી ગૌ સેવાની પ્રવૃત્તિ નિહાળી દાતાશ્રીઓને સેવાભાવને બિરદાવી હતી. પાંજરાપોળ સંસ્થા દ્વારા સંચાલિત અત્યાધુનિક પશુ ચિકિત્સાલયની પણ મુલાકાત લઈ સારવાર વિષયક વિગતો મેળવી હતી. અહીં જાળવવામાં આવતી સ્વચ્છતા અને સુવ્યવસ્થાઓની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. બાદમાં તેઓએ સંચાલક તથા દાતાશ્રીઓ સાથે વાર્તાલાપ કર્યા હતા. ઈડર સ્થિત જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ સંસ્થા દ્વારા એક પેડ માકે નામ પર્યાવરણ સંબંધી હેતુ 10,000 થી વધુ સરગવાના છોડ ધરાવતી માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા બનાવવામાં આવી છે. કેબિનેટ મંત્રી મોરુભાઈ બેરા તથા રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે આ સરગવા વાટિકાની મુલાકાત લીધી હતી. આ અવસરે નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષક એસ ડી પટેલ, પ્રાંત અધિકારી, પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. પોશીનાના કાલી કાંકર ગામે ઉપલી ગૌરી ગાઢ ફળિયાની ઘટના બની હતી. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કાલી કાંકર ગામે ઉપલી ગૌરી ગાઢ ફળિયાની ઘટના બની હતી, જેમાં ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં રાજસ્થાનથી આવેલા 60થી વધુ લોકોએ અંગત અદાવતના કારણે ઘર્ષણ કરી ફાયરિંગ કર્યું હતું. આમ ઘર્ષણ અને ફાયરિંગને લઈ ફળિયામાં રહેતા લોકોમાં ભયને લઈને નાસભાગ મચી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોશીના સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પોશીના. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શિવ ઉપાસના અને જપ તપ આરાધના હોમ હવન યજ્ઞો પૂરા શ્રાવણ માસમાં આખો મહિનો ચાલી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવ ઉપાસનાના માધ્યમથી ભક્તિ, હોમ હવન, જપ તપ થકી શિવ અને શિવ શક્તિની કૃપા મેળવવા માટે શ્રાવણ માસમાં જુદી જુદી રીતે ભક્તિ ભક્તો કરી રહ્યા છે. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શિવ ઉપાસના અને જપ તપ આરાધનાના હોમ હવન યજ્ઞો પૂરા શ્રાવણ માસમાં આખો મહિનો ચાલી રહ્યા છે. નનાનપુરના અજયભાઈ ન્યાયના બંગલે ખાસ ભૂદેવો આચાર્ય ચારે વેદોને નિષ્ઠાંત બ્રહ્મ દેવતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ રોજ જપ તપ શિવ આરાધના હોમ યજ્ઞનો દર્શનનો લહાવો લેવો એ ભાગ્યશાળીનું કામ છે. દર વર્ષે આ પ્રમાણેનું સુંદર આયોજન સંત સેવક અને શિવ ઉપાસક અજયભાઈ નાઈ તથા સ્વીટીબેન અને પરિવાર દ્વારા કરવામાં આવે છે. મનુ ન્યાય સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.